जेएमसी लाखों रूपया टेक्स चुकवाना बाकी हो तो प्रोपर्टी सील कर दे सामान्य जनता सामे दंडनात्मक कार्यवाही करे एएमसी ऊंघती झड़पाय ज्यां कोरोना काल में खानगी हॉस्पिटल ने आपेला रेमडेसिविर इंजेक्शन ना करोड़ों रूपया एएमसीए वसूलिया नथी तो केवी रीते एक आरटीआई बा एएमसी डी आ पोल खुली जुओ आ खास रिपोर्ट में। खोट खाता कॉर्पोरेशन ने पैसा उघरावानू नथी मन, रेमडेसिविर ना 15 करोड़ हजी कॉर्पोरेशन ने नथी मेळव्या, आरटीआई मां खुली निंद्राधीन कॉर्पोरेशन नी पोल। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन जो सामान्य जनता ने कोई टैक्स बाकी होय तो तेमा व्याज सहित ते उघराणी करती होय छे, परंतु कोरोना काल मां जे खानगी हॉस्पिटलों ने कॉर्पोरेशने रेमडेसिविर इंजेक्शन आप्या हता तेना 15 करोड़ रुपया परत लेवामां कॉर्पोरेशन ने कोई रस नथी। बीजी बाजु खानगी हॉस्पिटलोए पण पैसा आपवामां सामेथी कोई प्राथमिकता न बतावी, जो कि आ मामले पोल त्यारे खुली ज्यारे एक सामाजिक कार्यकर द्वारा आरटीआई करवामां आवी। 7 जोन मांथी उत्तर जोन ने बात करता 6 जोन नुं टोटल 15 करोड़ उपर आउटस्टेन्डिंग बाकी छे अने मारी आरटीआई कर्या बाद अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना डेप्यूटी हेल्थ ऑफिसर द्वारा प्राइवेट हॉस्पिटलों ने नोटिस पाठवी अने 4 करोड़ उपरनी रकम रिकवर करी छे। लगभग 11 करोड़ रुपया हजु पण लेवाना कॉर्पोरेशने प्राइवेट हॉस्पिटलों पासेथी बाकी लेवाना निकळे। रमेश वोरा द्वारा आरटीआई करवामां आवता तंत्र सफाळू जाग्युं अने थोड़ी रकम उघरावी फरी एज बेदरकारी बतावी। हजी 11 करोड़ रुपया वसूलवाना बाकी छे त्यारे आहना द्वारा जणावायुं કે જ્યારે હોસ્પિટલોને ઇન્જેક્શન આપ્યા ત્યારે એએમસી પાસે કોઈ રેકોર્ડ નહોતા અને આખરે બેદરકારી રાખવામાં આવી। શહેરમાં 6 ઝોનમાંથી એએમસીએ પૈસા હજી પરત મેળવ્યા નથી। જેના આંકડા પર નજર કરીએ તો દક્ષિણ ઝોનમાં 1,82,00,000થી વધુ રકમ એએમસી દ્વારા લેવાની બાકી છે, તો મધ્ય ઝોનમાં 67,97,000, પૂર્વમાં 2,61,00,000, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1,76,00,000 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 3,63,00,000ની રકમ બાકી છે, તો પશ્ચિમ ઝોનમાં 5,47,00,000 લેવાના બાકી છે। જ્યારે અમારી હોસ્પિટલોએ રેકોર્ડ રાખ્યો હતો અને અમે બતાવ્યું કે આટલા લાખ રાખ્યા હતા અને આ કોસ્ટ હતી, એમણે કોસ્ટ પણ અમને આપી હતી। હવે એ બધું ચેન્જ કરીને એમણે પોતાની રીતે નંબર ખબર નહીં ક્યાંથી મેળવી અને નંબર તથા પ્રાઇસીસ ચેન્જ કરી અને બિલ રેઇઝ કર્યા છે હોસ્પિટલને, જે એકચ્યુઅલી નહોતા એના બિલ્સ પણ એમણે રેઇઝ કર્યા છે। આ મુદ્દે રેમડેસિવિરના પેમેન્ટમાં જે હોસ્પિટલ્સ તરફથી ડિલે થઈ રહ્યું છે એ આ કારણ છે, કારણ કે એમણે જે એકચ્યુઅલ આંકડો હતો એ બતાવ્યો જ નથી અને પોતાની રીતે એડજસ્ટ કરવા માટે ગમે તે હોસ્પિટલને ગમે તે નંબર આપી દીધા છે। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયા પરત લેવામાં એએમસીના સત્તાધીશો શા માટે ઊંઘતા રહ્યા। આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે કે હોસ્પિટલો પાસેથી વ્યાજ સહિતની રકમ વસૂલવામાં આવશે અને પૈસાની ઉઘરાણી આપણે દ્વારા કરવામાં આવી રહી છે, હવે નહીં આવે તો કડક કાર્યવાહી હોસ્પિટલો ઉપર કરવામાં આવશે। આ કિસ્સામાં કોઈ પણ હોસ્પિટલને છોડવામાં નહીં આવે, કોઈ પણ હોસ્પિટલોને રેમડેસિવિર અરજીને આપ્યા છે એના હાથે સામે એના પણ બિલો પણ હશે કે જેને આપણી સેવા કરી છે, એટલે બંનેનો મર્જ કરી દરેકના રેમડેસિવિર ઇન્જેક્શનના પૈસા બાકી છે તે તાકીદી ફરીવાર ઉઘરાણી કરી આવનાર વીક સુધીમાં સંપૂર્ણ હોસ્પિટલો જોડેથી આપણે વસૂલવામાં આવશે। એએમસીના સત્તાધીશો દાવો કરી રહ્યા છે, પરંતુ આ કરોડો રૂપિયા પરત મેળવવામાં એએમસી કેટલી સફળ રહેશે એ મોટો સવાલ છે। આનાનો દાવો છે કે આડેધડ રીતે હોસ્પિટલની યાદી બનાવાઈ છે, તો પછી કેવી રીતે પૈસા પરત મેળવશે તે જોવું રહ્યું। જિજ્ઞેશ પટેલ, ઇવી9 અમદાવાદ।